76મા સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા ખાતે છે ત્યારે કાર્યક્રમની તૈયારીઓ અને રિહર્સલનો ધમધમાટ પૂર જોશમાં જિલ્લા કલેક્ટર સાથેની ખાસ વાતચીત. અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાનો 76મા સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી મોડાસા ખાતે થવાની છે ત્યારે હાલ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મુખ્ય બે ડોમ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. સમગ્ર જે કાર્યક્રમ છે એ 14 ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ એમ બે દિવસ ચાલનારો છે. ત્યારે 14 તારીખે રાજ્યના ગવર્નર તેમજ મુખ્યમંત્રી બંને સાંજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આ બે દિવસ દરમિયાન શું છે આયોજન તમામ બાબતે ધ્વજવંદન સ્થળ ખાતેથી અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના ગવર્નર અને મુખ્યમંત્રી બંને સાંજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે ગુજરાત રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખાસ મનોરંજન કાર્યક્રમ રજૂ થનાર છે. ત્યાં પણ ગુજરાતભરમાંથી આવેલ કલાકારોએ પણ આખરી નેટ પ્રેક્ટિસ કરી હતી. આમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નમન પંડ્યા, ZS TV, મોડાસા. અરવલ્લી જિલ્લા ખાતે 15મી ઓગસ્ટનો રાજકક્ષાનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટમાં વિભિન્ન કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે. એ તમામ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે. હું જિલ્લાની તમામ જનતાને, આપણા રાજ્યના તમામ નાગરિકોને હું એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. 14મી તારીખમાં જાહેર જનતા માટે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે સાથે માન્ય ગવર્નર સાહેબ અને માન્ય CM સાહેબ દ્વારા જે જિલ્લામાં શ્રેષ્ઠ કામ કરેલા છે એવા વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર બેસવાની 10,000થી પણ વધારે લોકોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને સાથે સાથે 15મી ઓગસ્ટમાં માન્ય CM સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. એને સાથે ધ્વજવંદન પછી જે જિલ્લાના સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને રાજ્ય પોલીસ દ્વારા ખૂબ જ સાહસિક કાર્યક્રમો જે કરવામાં આવે છે, સ્ટન્ટ છે, ડોગ શો છે, અશ્વ શો છે, એ બધી ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. તો ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપ તમામ લોકોને, તમામ પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે હું આવવા માટે આમંત્રણ આપું છું.